યુરોપ પ્રવાસના ત્રીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વીડિશ પ્રધાનમંત્રી મેંગડાલેના એન્ડરસન સાથે કરી મુલાકાત. બંને દેશો વચ્ચે ઇનોવેશન, ક્લાઇમેટ ટેકનોલોજી, ગ્રીન હાઇડ્રોજન, સ્પેસ અને ડિફેન્સ સહિત વિવિધ ક્ષેત્રે દ્વિપક્ષીય ભાગીદારી વધારવા અંગે થઈ ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોપેનહેગન ખાતે નોર્વેના પીએમ જોનસ ગહર સ્ટોર સાથે દ્વિપક્ષીય સંબંધોની કરી સમીક્ષા. બંને દેશો વચ્ચે બ્લુ ઇકોનોમી, ગ્રીન શિપિંગ, રિન્યુએબલ એનર્જી તેમજ આરોગ્ય અને બાંધકામ જેવા ક્ષેત્રે સહયોગ વધારવા થયો વિચાર વિમર્શ. પ્રધાનમંત્રીએ આઇસલેન્ડના પ્રધાનમંત્રી સાથે પણ વેપાર, મત્સ્યપાલન સહિત વિવિધ ક્ષેત્રે સંબંધો વિસ્તારવા કરી ચર્ચા. ભારત નોર્ડિકના બીજા શિખર સંમેલનમાં લેશે ભાગ. વિદેશ યાત્રાના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પેરિસ ખાતે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે કરશે મુલાકાત. આરબીઆઈએ બે વર્ષ વ્યાજદરમાં કર્યો વધારો. 0.40% બેઝિસ પોઈન્ટના વધારા સાથે રેપો રેટ 4.40% કરાયો. વધતા રેપો રેટના કારણે હોમ લોન થશે મોંઘી. આરબીઆઈના ગવર્નરે કહ્યું, વિશ્વભરમાં વધતી મોંઘવારી અને ખાદ્ય કિંમતોના વધતા ભાવને કારણે લેવાયો નિર્ણય. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારાને પગલે ભારતીય શેરબજારમાં મોટો કડાકો. સેન્સેક્સ 1300 પોઈન્ટ તૂટીને 55,669 પોઈન્ટ પર રહ્યો બંધ, તો નિફ્ટી 16,678 પોઈન્ટની સપાટી પર બંધ. બીજી તરફ આજથી એલઆઈસીના આઈપીઓનું ખુલતા બમ્પર ઓપનિંગ. ગામડાઓમાં પૂરતું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં જૂથ પાણી પુરવઠા યોજના કરાશે અમલી. તો પશુઓના ઘાસચારા માટે 5,50,00,000નો જથ્થો હોવાની પાણી પુરવઠા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી. કેવડિયા ખાતે આવતીકાલથી કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના અધ્યક્ષ સ્થાને ત્રિદિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું આયોજન. રાષ્ટ્રીય ચિંતન શિબિરમાં દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ અને સચિવો લેશે ભાગ. તબીબી અને જાહેર આરોગ્યના ક્ષેત્રોને લગતી નીતિઓ તથા કાર્યક્રમોના અમલીકરણની થશે સમીક્ષા. રાજ્યમાં ગરમીમાંથી મળશે આંશિક રાહત. રાજ્યમાં આગામી 4 દિવસ ગરમીનો પારો ઊંચો જવાની સંભાવના નહીવત હોવાની હવામાન વિભાગની આગાહી. તો અમદાવાદમાં આવતીકાલથી 5 દિવસ માટે યલો એલર્ટ જાહેર.